હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં હવે નવી રીતના દાખલા સાથે મળી રહ્યા છીએ। આ પહેલા આપણે કોઠા ઉપરથી દાખલા જોયા અને સાથે સાથે cos 90 - થીટા વાળા આપણે દાખલા જોયા। હવે આપણે સૂત્રો ઉપરથી દાખલા જોઈશું। તો આ દાખલા તમારે 2 માર્ક્સમાં કાં તો 3 માર્ક્સમાં કાં તો 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, બરોબર। તો આજે આપણે આ બંને દાખલા જોઈશું। એ દાખલા તમારા 2 માર્ક્સમાં પૂછાશે અને એ પણ સાબિત કરવાના છે। તો જો અહીંયા એમ કીધું છે સાબિત કરો કે જોજો sec a કૌંસમાં a માઈનસ sin a બીજા કૌંસમાં sec a પ્લસ tan a બરાબર a। એટલે આપણે જવાબ કેટલો લાવવાનો છે 1। તો આપણે બરાબરની આ કઈ બાજુ કહેવાય ડાબી બાજુ। તો તમારે હવે શરૂ કરતા પહેલા ડાબી બાજુ એટલે કે રકમ ડાબી બાજુની એમના એમ લખવાની કે sec a કૌંસમાં 1 માઈનસ sin a કૌંસમાં sec a પ્લસ tan a। ઓકે, હવે આ રકમ લખી કાઢી, આ ડાબી બાજુ લીધી, ડાબી બાજુ લઈ ગણતરી કરી અને આપણે જવાબ જમણી બાજુ 1 આવવો જોઈએ। જવાબ અહીંયા આપી દીધેલો જ છે। તો હવે શું કરીશું, ચલો sec sec ની કિંમત બોલો તો શું થાય, તરત તમને આવડશે cos a, આ sec ની કિંમત મૂકી ગુણ્યા કૌંસમાં કેટલા આપેલા છે 1 - sin a અને છેદમાં કશું નથી તો 1 ગુણ્યા જોજો હો હવે બરોબર કૌંસમાં sec a sec એટલે કેટલા થાય 1 / cos a એની કિંમત મૂકી। ચલો tan ની મૂલ્ય બોલો, tan ની કિંમત મૂકીએ તો શું થાય sin a / cos a થઈ ગયા। હવે શું કરી નાખીશું જુઓ બરોબર કે 1 / cos a m ના m ગુણ્યા આ 1 માઈનસ sin a m ના m મૂકીએ છેદમાં 1 ગુણ્યા કૌંસમાં જોજો હવે લસા લેવો પડે આપણે cos a છે અને વચ્ચે વત્તા છે એટલે આપણે cos a લસા લઈશું જોજો હા બરોબર। હવે શું થાય આ cos a ઉડી જાય તો ઉપર કેટલા વધ્યા 1 જોજો આ 1 વત્તા આ cos a ઉડી જાય એટલે કેટલા વધે ઉપર sin a બરોબર થઈ ગયા। હવે શું કરીશું બરોબર ધ્યાનથી જુઓ અહીંયા ગુણાકાર છે એટલે 1 - sin a ગુણ્યા 1 એટલે કેટલા આવશે 1 - sin a m ના m અને છેદમાં આ cos a m ના m ગુણ્યા ચલો અહીંયા કેટલા વધ્યા છે જો અહીંયા ગુણાકાર છે કૌંસમાં 1 પ્લસ કેટલા વધ્યા છે sin a અને છેદમાં કેટલા વધ્યા છે cos a અને આ બે પદની વચ્ચે કયું ચિહ્ન આપેલું છે ગુણાકારનું। તો હવે શું કરી નાખીશું જુઓ 1 - sin a 1 પ્લસ sin a એટલે કયું સૂત્ર આપણે વાપરીશું તમને ખ્યાલ હશે કે a પ્લસ b a માઈનસ b હોય તો એનું નિત્ય સમ વિસ્તરણ શું કરતા હતા a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર। તો આની જગ્યાએ શું લખાય આ એક વખત માઈનસ એક વખત પ્લસ છે એટલે શું લખાય પહેલા કૌંસનો વર્ગ માઈનસ બીજા કૌંસનો વર્ગ એટલે અહીંયા કેટલા લખવાના sin a અહીંયા કેટલા લખવાના 1 અને અહીંયા sin a / આ cos a ગુણ્યા cos a એટલે કેટલા થાય cos સ્ક્વેર a અને બરાબર જો અહીંયા 1 નો વર્ગ એટલે 1 જ અને 1 - sin a કૌંસ બહાર વર્ગ એટલે કેટલા થાય sin સ્ક્વેર a અને છેદમાં cos સ્ક્વેર a। તો બરાબર હવે જુઓ 1 - sin સ્ક્વેર a એટલે એનું નિત્ય સમ એનું સૂત્ર શું થશે cos સ્ક્વેર a એટલે 1 - sin² a ની જગ્યાએ મેં કેટલા લખ્યા cos² a
અને નીચે કેટલા છે cos સ્ક્વેર a બરોબર તો હવે શું થશે જુઓ આ બંને સરખા આવી ગયા તો આ બંને ઉડી જાય તો કશું જ ના વધ્યું તો કેટલા વધ્યા 1 આવી ગયો એક જવાબ તો આ કઈ બાજુ આવી કહેવાય જમણી બાજુ આવી કહેવાય એટલે નીચે તમારે પછી લખવાનું આન્સર કરીને કે ડાબા બરાબર જબા જો આ રીતે તમારે વ્યવસ્થિત પરીક્ષામાં ઉતાવળ કર્યા વગર અને પદ્ધતિસર લખવાનું રહેશે એટલે આપણે આ દાખલામાં શું કર્યું જો અહીંયા ડાબી બાજુનો ઉપયોગ કરી અને જમણી બાજુ લાવી દીધી આવી ગઈ એટલે અહીંયા તમે કિંમતો મૂકતા જાઓ અને શાંતિથી ગણતા જશો તો દાખલા બહુ જ ઈઝી છે ચલો એવો જ એક બીજો દાખલો લઈએ साबित करो के cot a माइनस cos a छेद में cot a प्लस cos a बराबर cos a माइनस 1 छेद में cos a प्लस 1 तो अबे आपने शू करें शू तो शुरुआत करिए जो आ बराबर नहीं आ कई बाजू के बाय डाबी बाजू तो ये लिखिए डाबी बाजू बराबर रकम लिखवानी पहला cot a माइनस cos a અને છેદમાં cot a plus cos a ઓકે હવે શું કરીશું જો હવે cot નું મૂલ્ય cot નું સૂત્ર બોલો તો શું થાય cos a upon sin a થાય અને minus cos a આ એમના એમ જ રાખવાના છેદમાં a અને છેદમાં cot નું મૂલ્ય બોલો તો શું થાય cos a છેદ માં sin a અને પ્લસ તો પ્લસ અહીંયા કેટલા છે cos a અને છેદ માં કેટલા લખીએ a હવે બરોબર ધ્યાન રાખવાનું છે કારણ કે હવે લસા લેતી વખતે બહુ ચોકસાઈ રાખીશું સહેજ પણ હાર્ડ નથી બહુ ઈઝી છે જુઓ sin a અને 1 નો લસા કેટલો આવશે જોજો કેટલો આવે sin a તો આ sin a ઉડી જાય તો ઉપર કેટલા વધ્યા cos a અને ઓછા જો આ 1 છે અહીંયા sin a છે આ sin a ઉપર ગુણાઈ જાય કારણ કે નીચે કશું નથી એટલે આ sin a આની સાથે ઉપર ગુણાઈ જાય એટલે શું આવે cos a into sin a ઓકે એ જ રીતે હવે નીચે લસા લઈએ જુઓ તો sin a અને 1 નો લસા કેટલો આવશે sin a જુઓ sin a ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા cos a અને વત્તા જો અહીંયા 1 છે એટલે આ sin a ઉપર ગુણાઈ જાય cos a સાથે એટલે અહીંયા લખીએ cos a into sin a તો હવે શું કરીશું જુઓ બરોબર અહીંયા છેદમાં કેટલા છે sin a અહીંયા છેદમાં કેટલા છે sin a બંને સરખા છે અને છેદના છેદમાં છે એટલે આ બંને શું થઈ જાય ઉડી જશે આ બંને ઉડી જાય ધ્યાન રાખો તો હવે કેટલા વધ્યા એ લખીએ cos a માઈનસ cos a ઇનટુ sin a અને છેદમાં બરોબર ધ્યાનથી જોજો cos a પ્લસ cos a ઇનટુ sin a ઓકે હવે શું કરશો તો જુઓ તમે ઉપરમાં શું સામાન્ય નીકળ્યા છે આ બંને પદમાંથી તો તમે તરત કહેશો cos a સામાન્ય ઉપર પણ નીકળે છે અને જુઓ નીચે પણ cos a સામાન્ય નીકળે છે તો કાઢીએ આપણે બરાબર cos a સામાન્ય કાઢો તો કૌંસમાં કેટલા બાકી રહ્યા જુઓ આ તો નીકળી ગયા એટલે કશું ના વધ્યું તો કેટલા 1 ઓછા cos a સામાન્ય નીકળી ગયા એટલે કેટલા વધ્યા sin a અને છેદમાં આ બેમાંથી શું સામાન્ય નીકળશે તો cos a તો કૌંસમાં આ નીકળી ગયા cos a એટલે કશું જ ના વધે તો 1 વત્તા જો cos a સામાન્ય કાઢ્યા એટલે કેટલા વધે આપણી પાસે sin a હવે જુઓ આ બંને સરખા છે એટલે શું થઈ જાય ઉડી જાય એટલે આ cos a બંને ઉડી ગયા તો હવે વધ્યા કેટલા તો આપણે અહીંયા લખીએ બરાબર 1 પ્લસ sin a અને છેદમાં
અહીંયા નીચે કેટલા વધ્યા 1 પ્લસ અહીંયા ઉપર કેટલા વધ્યા છે 1 માઈનસ sin a અને નીચે 1 પ્લસ sin a ઓકે આ આપણો પરિણામ નંબર 1 આવી કહેવાય શું આવ્યું પરિણામ નંબર 1 જો અહીંયા જુઓ અહીંયા આપણે અહીંયા કઈ બાજુ હતી જમણી બાજુ તો જમણી બાજુ આવી ના આવી તો ગભરાવાની કોઈ જરૂર નથી હવે તમારે શું કરવાનું છે આજી દાખલો આપણો ચાલુ છે જો અહીં તો હવે તમારે જમણી બાજુ લેવાની જમણી બાજુ તો હવે જમણી બાજુ આપણે લઈએ તો શું થાય cosec a - 1 અને છેદમાં cosec a plus 1 બરોબર હવે શું કરીશું જુઓ બરાબર cosec ની કિંમત મૂકો તો શું થાય 1 upon sin a ઓછા 1 છેદ માં 1 એ જ રીતે cosec ની કિંમત મૂકીએ તો 1 upon sin a plus 1 છેદ માં 1 બરાબર હવે લસા લઈએ ચલો ઉપર sin a અને 1 નો લસા કેટલો આવશે તો sin a લસા આવે જોજો આ બરોબર sin a તો આ sin a ઉડી જાય તો ઉપર કેટલા વધ્યા 1 ઓછા આ sin a પણ અહીંયા 1 છે એટલે આ sin a ઉપર 1 સાથે ગુણાય એટલે કેટલા આવે અહીંયા sin a એ જ રીતે જો અહીંયા sin a અને આ 1 નો લસા કેટલો આવશે તો sin a લસા આવે બરોબર ધ્યાનથી જુઓ આ sin a ઉડી જાય એટલે કેટલા વધે અહીંયા 1 વત્તા વત્તાના વત્તા આ sin a ઉપર ગુણાઈ જાય કેમ કારણ કે નીચે કશું જ નથી એટલે આ sin a ઉપર ગુણાય એટલે sin a ઓકે હવે બરોબર તમે ધ્યાનથી જુઓ અહીંયા છેદમાં કેટલા છે sin a અહીંયા કેટલા છે sin a તે બંને સરખા છે એટલે શું થઈ જાય ઉડી જાય તો બરાબર કેટલા વધ્યા 1 ઓછા sin a અને છેદમાં 1 sin a ઓકે આ આપણો પરિણામ નંબર કયો આવ્યો 2 નંબર હવે તમે પરિણામ 1 અને 2 ચેક કરી લો કેવા છે સરખા આવી ગયા ને તો હવે અહીંયા જવાબ કરીને તમારે લખવું પડશે જોજો બરોબર અહીંયા જવાબ કરીને લખીએ આપણે આન્સર કે પરિણામ 1 અને 2 પરથી જોજો પરિણામ 1 અને 2 પરથી શું થાય ડાબા બરાબર જવાબ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી આવી ગઈ સરખી ઓકે તો આ આપણો જવાબ થયો તો હવે તમને ફરી એકવાર રિવિઝન કરાઈ લઉં જો અહીંયા કિંમતો મૂકી તો પરિણામ 1 આવ્યો ડાબી બાજુ લીધી અને પરિણામ 1 લાવ્યા જમણી બાજુ આવી નથી તો ગભરાવાનું નહીં હવે કઈ બાજુ લીધી જમણી બાજુ અને એની ગણતરી તમે કરો એટલે પરિણામ નંબર કયો આવ્યો 2 હવે પરિણામ 2 અને પરિણામ 1 જુઓ બંને કેવા આવી ગયા સરખા તો અહીંયા લખવાનું પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ મિત્રો આ દાખલા કોઈ પણ રીતે ગણી શકાય ઘણીવાર એવું બને છે કે ગાઈડોની અંદર ચોપડીઓની અંદર અપેક્ષિતની અંદર આના કરતા જુદી રીતે પણ દાખલા આપેલા છે અને ઓછા પદ અને ડાયરેક્ટ ગણેલા છે તો મિત્રો આપણે એ રીતે ગણવાની કોઈ જરૂર નથી આપણે તો ફક્ત આપણને આવડે એ રીતે ગણવાનું છે તો આ એકદમ સરળ રીતે મેં તમને ગણાવ્યા છે અને આ વિડિયો તમે બે વાર જોઈ લેજો અને ત્યાર પછી સમજીને જાતે હવે પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમને આ દાખલા મોઢે આવડી જશે બરોબર મિત્રો તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઈટ મિત્રો